શહેરના રાવપુરા વિસ્તારની શાળા નંબર 1ની ઐતિહાસિક ઇમારત તોડવા માટે એડવોકેટ અને નોટરી કમલ પંડ્યાએ વિરોધ નોંધાવ્યો છે. કોર્પોરેશન દ્વારા અર્બન કમ્યુનિટી સેન્ટર બનાવવા માટે આ બિલ્ડિંગને બદલે અન્ય સ્થળની પસંદગી કરે તેવી માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રાવપુરા શાળા નંબર 1ની ઐતિહાસિક ઇમારત તોડી ત્યાં અર્બન કમ્યુનિટી સેન્ટર બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણ અંગે સંબંધિતોને નોટિસ પણ આપવામાં આવી છે. આ મામલે શહેરના એડવોકેટ અને નોટરી કમલ પંડ્યાએ વિરોધ નોંધાવ્યો છે. વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિની જે મોટાભાગની બિલ્ડિંગો છે ને તે સયાજીરાવ ગાયકવાડની દેન છે. હવે આવી બિલ્ડિંગો જે છે એ હેરિટેજ સમાન છે. મ્યુઝિક કોલેજ જુઓ, કન્યાશાળા જે પીટીસીની સ્કૂલ છે એ જુઓ, આ બધી જે છે ન્યાય મંદિર કે જે ન્યાય મંદિરમાં હાલમાં જે લોકોએ મ્યુઝિયમ કરવાનું નક્કી કર્યું, કલાકારો માટે બી એ લોકોએ વ્યવસ્થા કરી કે બે લોકોને બી સેવા આપી, એટલે આવી બધી જે હેરિટેજ શાળાઓ છે, બિલ્ડિંગો છે, એ બિલ્ડિંગો જો તોડી પાડવામાં આવે તો એ શહેરની જે માટે સંસ્કારી નગરી માટે ઘણી કલંકરૂપ બાબત છે. કારણ કે રાવપુરા શાળા નંબર 1 કે જેની અંદર વડોદરા શહેરના માજી મેયર ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ કે જેઓ આરોગ્યમંત્રી હતા તેઓ ભણેલા, ડૉક્ટર આઈજી પટેલ કે જેઓ રિઝર્વ બેંકના ગવર્નર હતા એ ભણેલા, તેમજ શૈલેષભાઈ મજમુનદાર કે જેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે, હાઈકોર્ટ જજ પછી સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામેલા, આવા જે મહાનુભાવો ભણી ગયેલા છે એવી શાળાઓની બિલ્ડિંગો કે જે યાદગાર રહેશે અને જે હેરિટેજમાં મૂકવા જેવી શાળાઓ છે, આવી શાળાના અંદર એ લોકોએ એ બિલ્ડિંગ ઉતારી અને ત્યાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માગે છે. મારું કહેવું છે કે અર્બન હેલ્થ સેન્ટર બનાવો, શહેરનો વિકાસ થાય એમાં સામે પ્રજાનો વાંધો ના હોય, પરંતુ કોઠી બિલ્ડિંગ કે હાલમાં જ્યાં કલેક્ટર કચેરી બેસે છે એ કલેક્ટર કચેરી થોડા સમયમાં શિફ્ટ થવાની છે, જ્યાં પાર્કિંગથી માંડીને તમામ સુવિધાની વ્યવસ્થા છે. જો આ અર્બન સેન્ટર ત્યાં બનાવવામાં આવે તો વિશાળ જગ્યા પણ મળી શકે ને ત્યાં સમારકામ કરીને એ બિલ્ડિંગ બી હેરિટેજ તરીકે બી ઉપયોગ થઈ શકે તેમ છે. એટલે મારો વિરોધ એટલો જ છે. અને હાલમાં જ ભાજપના પ્રમુખ વિજય શાહે ન્યાય મંદિરમાં જે મ્યુઝિયમની વ્યવસ્થા કરવાની વ્યવસ્થા કરી એ ઘણી આવકારદાયક બાબત છે, તેમજ કલાકારો માટે બી જે કેટલાય વખતથી ફરતા હતા એમના માટે બી જે સેન્ટર આપવાની વાત કરી એ બી સારી બાબત છે. એટલે મારી એમને તો વિનંતી છે કે આવા હેરિટેજ બિલ્ડિંગો માટે એક નીતિ બનાવે અને રાવપુરા શાળા નંબર 1 છે, આ મ્યુઝિક કોલેજ છે, આવી બધી બિલ્ડિંગોની સાચવણી માટે હેરિટેજમાં ગણના થાય એ માટે લોકોએ બનતા પ્રયત્ન કરવા જોઈએ એવી મારી વિનંતી છે. સર, જો વાત કરવામાં તો જો કોર્પોરેશન આ બિલ્ડિંગો તોડી અને અર્બન કોમ્યુનિટી સેન્ટર બનાવશે તો આગળની આપની શું રણનીતિ રહેશે? મારી તો આ કાગળો લખ્યા છે, મેં મુખ્યમંત્રીશ્રીને લખ્યા છે, અધ્યક્ષ શ્રી રાજુભાઈ કે જેઓ વિધાનસભ્ય છે તેઓ પણ આ શિક્ષણ સમિતિની સ્કૂલોના ચેરમેન હતા પહેલાં, એટલે આ બધાને મેં લખીને મોકલાવ્યું તો છે. એ લોકોએ કાં તો પ્રજામાંથી બી અવાજ આવવો જોઈએ કે ભાઈ આવા હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી કરો. ધારો કે તમે જુઓ કે રોમની અંદર, બેલ્જિયમની અંદર આવી બધી જે બિલ્ડિંગોની છે એ બિલ્ડિંગોની સરકાર દ્વારા જ સાચવણી થાય છે, તો સરકારે આવી કોઈક નીતિ નક્કી કરવી જોઈએ. એ માટે ભવિષ્યમાં જરૂર પડે પીઆઈએલ કરવાની થશે તો બી અમે પ્રયત્ન કરીશું.